गुजरात भर में विकास कामों प्रजा की सुविधा माटे सरकार द्वारा सतत नवा कामों करी रहा है, जेने लई राजकोट जिल्लाना उपलेटा में नवा तालुका पंचायत भवन बनावामां आव्युं छे। त्रण महीना जेवा टूंका समय में बनेल तालुका पंचायत भवन ने रूपियाना खर्चे बनावामां आव्या छे। अहींथी तालुकाना जेटला गामों ने तमाम प्राथमिक सुविधा आपवामां आवशे। आ भवननुं लोकार्पण पोरबंदर सांसद रमेशभाई धड़ो, राज्यना केबिनेट मिनिस्टर ब्रिजेश मेरजा, जयेश रादड़िया सहितना तमाम राजकीय आगेवानो हाजर रह्या हता। 1,75,00,000 खर्चे बनेल नवा भवनना लोको વધુ સારી સુવિધા સભર કામવીર થાય તેવા તમામ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવશે। અહીં આવતા અરજદારોને તમામ જાતની સુવિધા મળે, તેમના કામો સરળતાથી થાય તેવી કામગીરી થશે તેવું રાજ્યના કેબિનેટ મિનિસ્ટર બ્રિજેશ મેરજાએ કહ્યું હતું। આ તકે હાજર કેબિનેટ મિનિસ્ટર બ્રિજેશ મેરજા અને સાંસદ રમેશ ધડુકની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। उपलेटा खाते रुपया 1.25 करोड़ खर्चे नवनिर्मित उपलेटा तालुका पंचायतना भवनना लोकार्पण प्रसंगे आज उपलेटा में 52 में 41 जेटला सरपंचश्रीओनी प्रेरक उपस्थिति में अमे आज सांसद श्री जिला संगठनना प्रमुख श्री जिला पंचायतना प्रमुख श्री पूर्व धारासभ्यश्रीनी प्रेरक उपस्थिति में लोकार्पण करेल छे। कोईपण इमारत भव्य बनावी शकाय पण एनो आत्मा तो एमा थता कामोनो होय छे। अमारी आ उपलेटा तालुका पंचायतना भव्य भवन में जे आवता अरजदारो छे अरजदारना कामोनो समयसर निकाल थाय, एना जे कई प्रश्नों छे ए पारदर्शक रीते जोवाय अने ए समयसर ए उकेल आवे अने माणस ज्यारे अहीं आवे छे ત્યારે ફાઇલમાં લાઈફ માણસની જોડાયેલી છે એ સમજીને અમારા સૌ સ્ટાફ કાર્યરત કરે એ માટે તાકીદ કરી છે અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને સદસ્યશ્રીઓને પણ આ માટે લોકાભિમુખી વહીવટને વધુ લોકભોગ્ય બનાવવા માટે સાબદા કર્યા છે। આજે ઉપલેટા ખાતે તાલુકા પંચાયતના ભવનના લોકાર્પણ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ જ મોટા આગેવાનો ભારતીય જનતા પાર્ટીને સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીને જોઈન કરેલ છે। ઉપલેટા શહેરની અંદરથી 135 કરતા વધુ યુવાન મિત્રો, પૂર્વ નગરપાલિકાના સદસ્યશ્રીઓ, પૂર્વ કોંગ્રેસના હોદ્દેદારો, ધાનુ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ તેમજ તાલુકામાંથી 11 જેવા ગ્રામ પંચાયતના સરપંચો સમગ્ર મોડી સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર ભણેલા છે, તેમજ વિવિધ સમાજના આગેવાનો, સમાજના અગ્રણીઓ, સામાજિક સંગઠનના અગ્રણીઓ, વેપારી સંગઠનના અગ્રણીઓ પણ ભારતીય જનતા પાર્ટી જોડ કરેલ છે અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય ભગવો આગામી દિવસોની અંદર ઉપલેટા વિધાનસભા ઉપર પરખવાનો જે એમાં કોઈ મિનમેક નથી। આજનું જે ભારતીય જનતા પાર્ટીનું ઉપલેટા શહેર તાલુકાનું વાતાવરણ જોતા ખૂબ જ કેસરીઓ સ્તરનું વાતાવરણ અને ખૂબ જ પ્રમાણમાં લોકો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવેલા છે, એમનું જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાંથી હું સ્વાગત કરું છું, એમને અભિવાદન કરું છું અને આવનારા દિવસોની અંદર રાષ્ટ્રના કલ્યાણ માટે, રાજ્યના વિકાસ માટે, આ વિસ્તારના વિકાસ માટે સૌ સાથે મળીને ખૂબ જ કાર્ય કરી અને લોકસેવા કરીશું એ જ અપેક્ષા। વિપુલ ધામેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા।